गुड मॉर्निंग एवरीबडी, हूँ डॉक्टर रमेश अग्रवाल, प्रेसिडेंट नवसारी मेडिकल एसोसिएशन नवसारी। आप सौने आवकारु छू। नवसारी मेडिकल एसोसिएशन तरफ थी कोरोना अवेरनेस प्रोग्राम हेठ गुजरात राज्यना मुख्यमंत्री माननीय श्री विजयभाई रूपाणी साहेब साथ नवसारी कलेक्टर मैडम आदराबेन अग्रवाल अध्यक्षता हेठ तारीख 22 जुलाई 2020 बुधवार सांजे 6 कलाके कलेक्टर कचेरी हॉल में वीडियो कॉन्फरन्स मेल थी। आ वीडियो कॉन्फरन्स में सूचन मब्या मुजब जे चर्चा में मैं पण भाग लीधो होतो, जेने अनुलक्षीने नवसारी जिल्लानी जाहिर जनता जोग संदेश आपवा माटे आ कार्यक्रम राखवामां आव्यो छे। आ कार्यक्रम में कोरोना ने लगता लक्षणों, निदान, सारवार, समस्या, प्रश्नों, समाधान तेमज सावचेतीना पगला अंगे अमारा निष्णात तज्ञ डॉक्टरोनी टीम आपने सरल भाषा में उपयोगी थाय एवी समझ आपसे। डॉक्टरोनी टीम आ मुजब छे। डॉक्टर नेहाबेन पटेल सेक्रेटरी नवसारी मेडिकल एसोसिएशन, डॉक्टर समीर भाई परीख, डॉक्टर चिराग भाई गांधी, डॉक्टर जागृतिबेन देसाई, डॉक्टर तरुण भाई वाघेला। आभार। अत्यार सुधी महामारी शब्द आपणे फक्त पुस्तकमां ज वाँच्यो हतो, पण कोरोना वायरसे आपणने एनो प्रत्यक्ष अनुभव कराव्यो। आंकड़ाकीय रीते अमेरिका अने ब्राझील पछी आपणे अत्यारे ત્રીજા નંબરે છે, અને હમણાં આપણે ત્યાં હજુ કૂદકે અને ભૂસકે કેસો વધી રહ્યા છે। કોરોનાથી ડરશો નહીં એવું હું નથી કહેતો, પણ કોરોનાથી થોડું ડરીને અને વધારે સાવચેત રહેવું ડાપણ ભર્યું છે એવું હું ચોક્કસપણે માનું છું। આ રોગના લક્ષણો શું હોય છે? સામાન્ય રીતે થોડો તાવ, થોડી ખાંસી, શરદી, ગળામાં દુખાવો, થાક, નબળાઈ, સ્વાદ અને સુગંધ ઓછા થઈ જવા, થોડા ઝાડા અથવા પેટમાં અસુખ, આટલું થાય છે। કેટલાક કેસોમાં બીજા કોઈ રોગની તપાસ દરમિયાન કોરોના પકડાઈ જાય છે। બે જાણીતી કહેવત છે, ચેત તો નર સદા સુખી અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। આપણે ચેપ ના લાગે એના માટે શું કરી શકીએ? સૌથી પહેલું છે માસ્ક। માસ્ક આદર્શ રીતે N95 અથવા 3-ply માસ્ક હોવો જરૂરી છે। ફક્ત કપડાનો માસ્ક હો તો એ માસ્ક તમને સુરક્ષા આપવા માટે પૂરતો નથી। રૂમાલ અથવા દુપટ્ટાનો માસ્ક તરીકે ઉપયોગ કરવો નહીં। બીજું છે સોશિયલ ડિસ્ટન્સિંગ। સામાન્ય વાતચીતમાં તમારા મોઢામાંના થૂંકના સૂક્ષ્મ બિંદુઓ 3-4 ફૂટ સુધી ઊંડે ઉડી શકે છે। આથી સામેની વ્યક્તિથી 3 ફૂટ અથવા વધારે દૂર રહેવા પ્રયત્ન કરો। ત્રીજું છે હેન્ડ હાઈજીન, હાથની સાફ સફાઈ। સાબુમાં રહેલા કેમિકલ, બ્લીચિંગ પાવડર, સોડિયમ હાઇપોક્લોરાઇટ કોરોના વાયરસની બાહ્ય દિવાલને થોડીક ક્ષણોમાં ઓગાળીને વાયરસને નકામો કરી દે છે। એટલે થોડા થોડા સમયે ફક્ત 20 સેકન્ડ હાથ ધોવાથી તમને ઘણું રક્ષણ મળી શકે છે। વાયરસ હાથ, નાક અને મોં માટે શરીરમાં પ્રવેશે છે। સાવચેતી રૂપે નીચે મુજબના પગલાં લેવા જોઈએ। 1. નાની રિફિલ વગરની પેન રાખો, જ્યાં શક્ય છે ત્યાં એનાથી જ અડો। 2. કોણી પર પટ્ટી રાખો, જેથી કોણી વળી જ ના શકે। 3. જાહેર મેળાવડા, મરણ તેમજ સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળો, ભીડમાં જવાનું ટાળો। 4. રેગ્યુલર સેનિટાઇઝેશન કરવું। 5. દૂધની કોથળી તેમજ શાકભાજીની સફાઈ રાખવી। 6. ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઇલાજ કરવા જોઈએ। યોગાસન, બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ। 8. હેલ્ધી ફૂડ ખાવો જોઈએ। ઉપરોક્ત દરેક બાબતો તમને વાયરસથી ચેપ લાગતા અટકાવશે। થેન્ક યુ, આભાર। હવે આપણે કોરોના વાયરસના નિદાન અને સારવારની અગત્યની વાતો કરીશું।
કોરોના એક વાયરલ બીમારી હોવાથી મેલેરિયા અને ટાઇફોઇડની જેમ એનું નિદાન 1:1 = 2 જેટલું સરળ અને સુગમ હોતું નથી. નાકમાંથી લેવામાં આવતા સેમ્પલમાંથી કરવામાં આવતા પ્રચલિત કોવિડ ટેસ્ટથી લઈ અને બીજા ઘણા બધા કોવિડ કોરોના વાયરસને રિલેટેડ ટેસ્ટ્સ ઉપયોગી છે. એ બધા ટેસ્ટ બીમારીની કઈ સ્ટેજ પર કરવામાં આવે છે, કેટલામાં દિવસે કરવામાં આવે છે વગેરે જેવી જુદી જુદી બાબતો પર આધાર રાખતા હોઈને પોઝિટિવ કે નેગેટિવ આવી શકે છે. પણ ખૂબ વહેલું નિદાન કરવા માટે કદાચ ફેફસાના સીટી સ્કેનનો ફાળો અમૂલ્ય છે. એક ખાસ યાદ રાખો કે એક નેગેટિવ કોવિડ ટેસ્ટ 100% કોરોના ન હોવાની ગેરંટી નથી. સીટી સ્કેનમાં સહેજ પણ પોઝિટિવ રિપોર્ટ આવે તો એના પ્રત્યે દુર્લક્ષ સેવવું જોઈએ નહીં. કોરોનાની બીમારીનો કોઈ પણ રીતે સહેજ પણ ડાઉટ કે અણસાર આવે એટલે ખાસ અગત્યનું એ છે કે બેસી રહેવું જોઈએ નહીં, તમારા ડૉક્ટરની સલાહ મુજબ ઈલાજ તરત જ ચાલુ કરી દેવો જોઈએ. હમણાં દરેક તાવ કોરોના જ છે એમ માનીને ચાલવામાં જ તમારું અને તમારી આસપાસના લોકોનું હિત છે એ ખાસ સમજી લેવું. નિદાન થઈ ગયા બાદ 80-90% કેસમાં માત્ર ડૉક્ટરે આપેલી દવા ગોળીઓ લેવાથી, ઘરે ક્વોરન્ટાઇન રહેવાથી, વાઇટામિન સી અને ઝિંક જેવી સામાન્ય દવાઓ લેવાથી સારું થઈ જતું હોય છે. તેથી નાહક ગભરાવું નહીં, પણ ઘરે રહી અને શું શું કાળજી રાખવાની છે યાદ રાખો. વારંવાર તાવ માપતા રહેવું જોઈએ, બને તો પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજનનું પ્રમાણ ચેક કરતા રહેવું જોઈએ, ઘરની બીજી વ્યક્તિઓનો સંપર્ક બને ત્યાં સુધી ટાળવો જોઈએ, તાજો હળવો ઘરનો ખોરાક લેવો જોઈએ, ફળો ખાવા જોઈએ, યોગ પ્રાણાયામ વગેરે કરવા જોઈએ, હકારાત્મક અભિગમ રાખવો ખૂબ જરૂરી છે, સારા પુસ્તકો અને એવી બીજી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવો અને જરૂર પડે તો તમારા ડૉક્ટરના સંપર્કમાં રહેવું. કોરોનાના દર્દીની સારવારમાં જોડાયેલા ઘરના તમામ સભ્યોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન જેવી દવાઓ તેમને ચેપ ન લાગે એ માટે લેવી જોઈએ. ક્યાં તો પેશન્ટની સ્થિતિમાં બગાડ થાય અથવા તો પહેલેથી જ રોગની તીવ્રતા ઉગ્રતા બહુ જ વધારે હોય એવા જૂજ કિસ્સાઓમાં જ તમારા ડૉક્ટર તમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી શકે છે. મહદ અંશે પેશન્ટોને મુખ્યત્વે ઓક્સિજન સારવારની જરૂર પડતી હોય છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી તમારા ડૉક્ટર નક્કી કર્યા મુજબ સારવાર કરશે. અત્યંત ઉગ્રતાવાળા ખૂબ જ ઓછા કેસીસમાં રામદેસિવીર કે ટોસિલિઝુમેબ જેવા ઇન્જેક્શનોની જરૂર પડી શકે છે, તેથી ગભરાવું નહીં. યાદ રાખો કે હોસ્પિટલમાં દાખલ થયેલા મેજોરિટી પેશન્ટ્સ સાજા થઈને ઘરે જાય છે. 2-5% કેસીસમાં જ વેન્ટિલેટરની જરૂર પડે છે. એટ ધ સેમ ટાઈમ, ઓન ધી અધર હેન્ડ, એકાદ નાની સરખી ગફલત એકમાંથી અનેક લોકોને સંક્રમિત કરી શકે છે અને તેમના માટે જીવન મરણનો પ્રશ્ન બની શકે છે. પ્રિવેન્શન ઇઝ ધી ઓનલી ક્યોર એ ન્યાયે કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં, જેમ કે બિનજરૂરી બહાર નીકળવું, ભીડભાડવાળી જગ્યાઓએ જવું, લગ્ન કે મરણના સમારંભોમાં હાજરી આપવી, મિત્રો કે સગા સંબંધીઓને મળવું વગેરે. ગર્ભવતી મહિલા અને કોરોનાનો ડર. દરેક ગર્ભવતી મહિલા કોરોનાના ડરથી ભયભીત છે. જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી એને કોરોના થવાની શક્યતા વધારે. ગર્ભવતી મહિલાને રોગ પ્રતિકારક શક્તિ મહદ અંશે થોડી ઓછી હોય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. થોડી સાવચેત અને સમજદારી રાખવાની જરૂર છે. ગર્ભવતી મહિલાની રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે વિટામિન ડી અને વિટામિન સીથી ભરપૂર પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ અને થોડો વ્યાયામ કરવો જોઈએ અને પાણી વધારે પીવું જોઈએ. જેમ બાળક 9 મહિના સુધી માતાના ગર્ભના લોકડાઉનમાં રહે છે અને માતા જો સમજદારીપૂર્વક દરેક નિયમોનું પાલન કરે તો 9 મહિને તંદુરસ્ત અને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે, તેમ અત્યારે ચાલતા કોરોનાના મહામારીના લોકડાઉનના નિયમોનું પાલન, જેવા કે કામ વિના ઘરની બહાર ના નીકળવું, ટોળામાં ના જવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો કોરોનાથી ચોક્કસ બચી શકાય છે. ગર્ભમાં રહેલ બાળકને માના પેટમાંથી ગર્ભ સંસ્કાર મળે છે, પોષણ મળે છે, આહાર મળે છે. પરંતુ આજ સુધી કોરોના થઈ ગયેલા માતાના સ્ટડી પ્રમાણે કોરોના મળતો નથી. માતાના ગર્ભમાં રહેલા પાણીમાં, નાળમાં કે મેલીના ભાગમાં અત્યાર સુધી કોરોના જોવા મળેલ નથી. બાળકના જન્મ બાદ માતા જ્યારે સ્તનપાન કરાવે છે ત્યારે તે ધાવણમાં પણ કોરોના આજ સુધી જોવા મળેલ નથી.
અંતમાં મારે એટલું જ કહેવું છે, ગર્ભમાં રહેલ બાળક એ સુરક્ષિત છે, જે કુદરતની મોટી કલાકારી છે. ગર્ભવતીની કાળજી અને સાવચેતી એ દરેકની પોતાની જવાબદારી છે. પૌષ્ટિક આહાર, પૂરતો આરામ અને થોડો વ્યાયામ એ જ છે કોરોનાનો ઇલાજ. કોરોના થઈ ગયા પછી ના થશો નારાજ, કોવિડ હોસ્પિટલ આવી જજો કોરોના સંગાત, સાથે મળી કરીશું એનો ઇલાજ. ના થશો કોઈનાથી નારાજ, કરીશું અને લડીશું કોરોના સંગાતે અને જીતીશું આ લડાઈ. અસ્તુ. કોરોના આપણા ગળા પર અસર કરે છે અને ત્યારબાદ એ ફેફસા પર અસર કરે છે. જો ગળામાં વધારે પડતું તકલીફ હોય, શ્વાસ લેવામાં તમને તકલીફ પડતી હોય, બહુ આકડામણ થતી હોય, તમને કોરોના પોઝિટિવ હોય અથવા તો કોરોના સસ્પેક્ટ હોય, ત્યારે આપણે એક પલ્સ ઓક્સિમીટર નામના સાધન વડે એક ઓક્સિજનની લેવલની તપાસ કરવી પડે છે. એ આ એક પોર્ટેબલ પલ્સ ઓક્સિમીટરનું સાધન બજારમાંથી મળી રહે છે. એમાં તમારે આ તપાસ કરવાની છે, ચાલુ કરી અને ડોમિનન્ટ હાથના રાઈટ ફિંગર, જો તમે જમણી બાજુના હોય તો રાઈટ અને ડાબુડી આવે તો ડાબું હાથની મિડલ ફિંગર તમારે આમાં ઇન્સર્ટ કરવાની છે અને ત્યારબાદ એ તમે લેવલ ચેક કરી શકો છો. જો એ લેવલ તમારું નોર્મલ હોય, 97, 98, 99 લેવલ એ નોર્મલ હોય છે અને એ અને બાજુમાં જે ધબકારા બતાવે છે એ હૃદયના ધબકારા છે અને એની આપણે અત્યારે કંઈ બહુ જરૂર નથી. તમારે ટેમ્પરેચર થર્મોમીટરમાં અને આ પલ્સ ઓક્સિમીટરમાં ઓક્સિજનનું લેવલ એ દર 2 કલાકે તમારે તમારી નોટમાં નોંધવાનું છે અને તમારા ડૉક્ટરને બતાવીને એના પ્રમાણે એની દવા લેવાની છે. જો એ નોર્મલ હોય તો તમારે કંઈ બહુ ગભરાવાની જરૂર નથી. અને એ ક્યારેય વધી જાય, ઘટી જાય એના માટે આપણે એક 6 મિનિટ વોક ટેસ્ટ કરવાની હોય છે. આ લેવલ જોઈ લીધા પછી તમારે એને બંધ કરીને મૂકી દેવાનું છે. ઘડિયાળમાં જોઈને 6 મિનિટ સુધી ચાલવાનું છે. નોર્મલ પેસથી તમે ચાલી શકો છો. ત્યારબાદ પાછું એ લેવલ ચેક કરવાનું. જો એ લેવલ 6 પોઈન્ટ કરતાં વધે ઘટે, ધારો કે પહેલાં 98 હોય અને પછી 92, 91, 90 જેવું કંઈ આવે, એટલે તમારા ફેફસા પર કોરોનાની અસર થયેલી છે, તો તમારે હોસ્પિટલમાં દાખલ થઈ ઓક્સિજન થેરાપીની જરૂર પડી શકે છે. એટલે એ માટે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો. જો એ નોર્મલ આવે કે 97, 98 બદલે એટલું ને એટલું જ રહે, તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. પણ આપણે ફેફસાને મજબૂત કરવા માટે બ્રિધિંગ એક્સરસાઇઝ કરવાની જરૂર છે. બ્રિધિંગ એક્સરસાઇઝ તમે સિમ્પલ યોગા પ્રાણાયામ પ્રમાણે બી કરી શકો છો અથવા તો બલૂન ફૂલાવીને બી કરી શકો છો. બલૂન 3 વાર ફૂલાવવાનો છે. અને બીજું 4, 7, 8 4 સેકન્ડ સુધી શ્વાસ અંદર લેવાનો છે, 7 સેકન્ડ સુધી રોકી રાખવાનો છે અને 8 સેકન્ડ સુધી મોઢેથી બહાર કાઢવાનો છે. આ રીતે તમે બ્રિધિંગ એક્સરસાઇઝ કરી શકો છો. જો તમારું લેવલ હોસ્પિટલમાં ઓક્સિજનનું લેવલ બહુ ઓછું થતું જાય અને હોસ્પિટલોમાં કોઈ જગ્યા ના મળે, તો ઓક્સિજનના બાટલા જોડે અથવા તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર જોડે ઘરે પણ આપણે ઓક્સિજન થેરાપી લઈ શકીએ છીએ. આપણે આવો આ બ્રિધિંગ એક્સરસાઇઝ કરીએ અને ફેફસા મજબૂત કરીએ અને કોરોનાને હરાવીએ. લોકડાઉન ખુલી ગયું છે, પરંતુ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, તેથી ડૉક્ટર જાગૃતિનો આ સંદેશ મારા પ્યારા ભારતીયો માટે. છેલ્લા 4 મહિના દરમિયાન કોરોનાથી બચવા માટે આપણે જે કંઈ જાણ્યું સમજ્યું છે તેને અમલમાં મૂકવાનો ખરેખરો સમય હવે આવ્યો છે. માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા, માત્ર ખૂબ જરૂરી હોય ત્યારે ખૂબ ઓછામાં ઓછા સમય માટે કોઈ વ્યક્તિને મળવું, પછી તે મિત્ર હોય કે ડૉક્ટર. મને પણ જો એવો ખબર પડે કે મને કોરોનાનો ચેપ લાગ્યો છે, તો મારે મારી જાતે જ બધાથી દૂર થઈ જવું પડે અને એ જ આપણા કુટુંબ અને સમાજના ભલા માટે છે. મહેરબાની કરીને કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ગેરવર્તન ન કરશો. આ સમય એકબીજાને મદદરૂપ થવાનો છે. તમે પણ થઈ શકો, કોઈને ફોન કરીને કે કંઈ નહીં તો છેલ્લે નેટફ્લિક્સ કે એમેઝોનનો પાસવર્ડ આપીને તો થઈ શકો ને. નવસારીમાં યશવિન હોસ્પિટલ, પારસી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવે છે. તમે હોસ્પિટલ કે ડૉક્ટરને ત્યાં જાઓ ત્યારે હંમેશા ફોન કરીને અથવા એપોઇન્ટમેન્ટ લઈને જ જજો. તમારા ડૉક્ટર જે પણ સલાહ આપે એને મહેરબાની કરીને અવગણશો નહીં. પછી એ સલાહ દવા નથી લેવાની એ હોય કે હોસ્પિટલમાં દાખલ થવાની. કમનસીબે કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કારમાં પણ ઓછામાં ઓછા માણસો જોડાશો. આવનારા તહેવારોમાં ઘરે કે ધાર્મિક સ્થળોએ ઓછામાં ઓછા માણસો ભેગા થજો. કોરોનાની રસી બની રહી છે, એના અનેક પ્રકારના દવાઓ થઈ રહ્યા છે, પરંતુ મિત્રો વેક્સિન એટલે કે રસી
ઇમ્યુનિટી અને ડોક્ટરો તૈયાર થવામાં વર્ષો નીકળી જતા હોય છે. અને આ હર્ડ ઇમ્યુનિટી સમાજના 70-80% લોકોને ચેપ લાગે પછી આવતી હોય છે. આપણે સર્વે સ્વચ્છતાના નિયમોનું પાલન કરી, યોગ અને શ્રમયુક્ત જીવન પદ્ધતિ અપનાવી, માનસિક સંતુલન જાળવી આ કોરોનાના દૈત્યને હરાવવાનું આપણું જે ધ્યેય છે એને સાકાર કરીએ. કોઈ પણ વાયરસનો અંત હોય છે, કોરોનાનો પણ આવશે જ એવી આશા સાથે નમસ્કાર.